पर्यावरण प्रेमीओ रोष जोवा मळ्यो छे। अने आ मामले पर्यावरण प्रेमीओए तंत्र ने वृक्षों न कापवा माटे रजूआत करी छे। पर्यावरण प्रेमीओनुं कहेवुं छे के कली, कबूतर, होला, कागड़ा, बुलबुल वगैरह 40 से 45 प्रकार प्रजाति पक्षी 22 प्रकार सापना ईंडा मुकवानी सीजन चाली रही है। त्यारे आंबा, लीमड़ा जेवा कटादार वृक्षों निकंदन करवामां आवशे तो पक्षी जीव ने जोखम छे। एप्रिल, मे अने जून आ 3 महीना जे छे એ પક્ષીઓના પક્ષીઓને બ્રિડિંગનો સમય છે, એટલે કે ઈંડા મૂકે, ઈંડા સેવી અને નવા બચ્ચાને એ જ્યાં સુધી પુખ્ત ના થાય ત્યાં સુધી એને સેવવા સેવનકાળનો આ સમય છે। સાથે સાથે આ વિસ્તારમાં ઘણા બધા એવા સરીસૃપ, રેર સરીસૃપ પ્રાણીઓ પણ આવેલા છે કે જેનું સંરક્ષણ થવું ખૂબ જ જરૂરી છે। આ અત્યારે ભલે તમે વિકાસના નામે બ્રોડ રોડ કરો, પણ અમારી એકલી અરજ છે કે પક્ષીઓના આ બ્રિડિંગ સમયમાં પક્ષીઓને પૂરતો આશ્રયસ્થાન મળી રહે। સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા દ્વારા એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે। અંગ્રેજોના સમયથી ચાલતી એસડબ્લ્યુસી શાળાનું નામ બદલવામાં આવ્યું છે। એસસીડબ્લ્યુ શાળાનું નામ બદલી અને મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે। આ શાળાનું નામ બદલવા માટે છેલ્લા ઘણા સમયથી હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા હતા, પરંતુ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવતા પાલિકાના સભ્યો દ્વારા અનુમતિ આપવા મહારાણા પ્રતાપ વિદ્યાલય માટેનું નામનું સૂચન છે। એજન્ડા નંબર 5 ડીસા નગરપાલિકા આઉટસોર્સિંગ જગ્યા ભરવા અંગે સામાન્ય સભા ઠરાવ નંબર 585 તારીખ 6/8/2022 થી મંજૂરી આપવામાં આવેલ છે, જેનું અને 2023-24 માં નવા વર્ષનું અંદાજિત રૂપિયા 75 લાખ સુધી ખર્ચ મંજૂર કરવા। માવઠાને કારણે દક્ષિણ ગુજરાતમાં વ્યાપક નુકસાન થયું છે। માવઠાથી કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યારે કેરીના પાકમાં 150 કરોડના નુકસાનીનો અંદાજ છે। કેરીના પાકમાં જીવાત પડવાનો ખેડૂતોને ભય છે। માવઠા પવનને કારણે પાક આંબા પરથી ખરી પડ્યો છે, જ્યારે સતત 3 વર્ષથી માવઠાથી કેરીના પાકને નુકસાન થાય છે। તાઉતે વાવાઝોડા બાદમાં ગત વર્ષે પણ માવઠું થયું હતું, જ્યારે મહિનામાં સતત 3જી વખત માવઠા ને કારણે ખેડૂતોની પણ ચિંતા વધતી હોય છે। ત્યારે વલસાડમાં 37,000, નવસારીમાં 30,000 એકરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, તો સુરતમાં 13,000, તાપીમાં 7,000 એકરમાં વાવેતર છે। ઉનાળામાં પાકતા ચીકુના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ઉનાળો શરૂ થતાં જ લોકો ફળોના રાજા ગણાતી કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। અલગ અલગ વિસ્તારની અલગ અલગ કેરીનો સ્વાદ માણવા માટે કેરીના રસિયાઓ તલપાપડ થતા હોય છે। ગુજરાતમાં ગીર અને કચ્છની કેસર, રત્નાગીરી, હાફૂસ, સુંદરી, તોતા, પાયરી, બદામ જેવી અનેક કેરીઓ મળતી હોય છે, પરંતુ આ વખતે કેરીને જાણે માવઠાની નજર લાગી હોય તેવી સ્થિતિ સર્જાય છે। માર્કેટમાં આવતી કેરી હાલ લોકોના ખિસ્સાને પોસાય તેમ નથી। કેસરમાં 30-40% ભાવ વધારો છે, જોઈએ એવો માલ નથી, અને પહેલાં વાવાઝોડામાં ઘણું નુકસાન થયું ખેડૂતોને અને વેપાર ઉપર ઘણો અસર પડ્યો છે। લાગે ને 20% તો લાગે એવું, મોટો માલ બી ઓછું આવે છે અને ભાવ થોડા વધારે જ હતા, ગ્રાહકો 100% ઓછા આવે છે। અનેક જિલ્લાઓમાં યાર્ડમાં કેરીની હરાજીઓ શરૂ થઈ ગઈ છે। દેશના ખૂણે ખૂણેથી હવે કેરીઓ મળતી થઈ છે, પરંતુ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ગ્રહણ લાગ્યું છે। ભર ઉનાળે વારંવાર આવતા માવઠાથી કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે। કેરીનું ઉત્પાદન ઓછું થતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના ભાવમાં 20-30% વધારો થયો છે। કેરીના ભાવ વધતા હાલ ગ્રાહકો પણ કેરી ખરીદતા પહેલા વિચારવા માટે મજબૂર બન્યા છે। જોકે આવનારા સમયમાં કેરીની આવક વધશે તો ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે।